અને એમાંય માણસને જ્યારે માથું માથા ઉપર છત મળે ને પોતાનું ઘર મળે ને ત્યારે સન્માનથી જીવવા માટેની શરૂઆત કરતો હોય છે કોઈ પણ માણસ હોય ગમે તેઓ મધ્યમ વર્ગમાં જીવનારો પણ એના મનમાં ઈચ્છા હોય કે મારું પોતાનું ઘરનું ઘર હોય આ પોતાના ઘરનું ઘર બનાવવા માટે આપણી આ સરકાર મધ્યમ વર્ગ માટે ગરીબો માટે અનેક યોજનાઓ લઈને આવી છે એટલું જ નહીં ચાર દિવાળો નહીં ઘર એવું હોય કે જેમાં જિંદગી જીવવાની મજા આવે ટોયલેટ હોય વીજળી હોય પાણી હોય ગેસ હોય ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોય ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક હોય આ બધી બાબતો સંપૂર્ણપણે આધુનિક યુગના જીવનની જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયાસ હોય સામાન્ય માનવીના જીવનમાં બીજી કઈ ચિંતા હોય ગમે તેટલો માણસ ગરીબીમાં હોય મહેનત કરી હોય મધ્યમ વર્ગમાં ગયો હોય પણ કુટુંબમાં એક બીમારી આવી જાય તો ફરી પાછો એ ગરીબીના ચક્કરમાં ફસાઈ જાય ગરીબના ઘરમાં બીમારી આવી જાય તો ગંગા આવી જાય ભીખ માંગવાનો વારો આવે અગર જો આપણા સમાજને આરોગ્યની અંદર સુરક્ષા મળે તો પછી એ ઘણી બધી ચિંતાઓથી મુક્ત થઈ જતો હોય છે અને એ ભાવનાઓને ધ્યાનમાં રાખીને આપણે આયુષ્યમાન ભારત યોજના પીએમ જય અને હવે તો પીએમ જય માં આ યોજનાઓ દ્વારા પાંચ લાખ રૂપિયા અને જો એના આયુષ્યમાં ચાલીસ વર્ષ જીવવાનો હોય આગળ તો એને કરોડો રૂપિયાનો લાભ આ યોજનાથી મળી રહ્યો છે ભાઈ ભાઈઓ બહેનો ગરીબી હટાવવાના નારા તો બધા બહુ ચાલ્યા રોટી કપડા લોકો એટલા બધા ભ્રમિત હતા કે એમ કે કે આધી રોટલી ખાએ ગે લેકિન ફલાને ફલાને લાયેંગે આવું બધું ચાલતું હતું અમે કહી દીધું ભાઈ આ બધા નારા નારાના ઠેકાણે છે મારે તો તમારી જિંદગી બદલવી છે આધી રોટી નથી ખાવાની પાકી રોટી ખાવાની છે અને કોઈ ભૂખો ઘેર આવે આવે ખવડાવવાની તાકાત એવું મારે તમારી જિંદગી બનાવી આ લોકો એ લોકોએ રાજકારણમાં આવીને એમના મેલો બનાયા પણ ગરીબોની જુગ્યો પર વિચાર ન કર્યો મેં ગરીબોને પાકા ઘર બનાવવા માટે દેશભરમાં અભિયાન ઉપાડ્યું ભાઈઓ